जयंती उजवणी करवामां आवी रही छे त्यारे अमदावादमां भद्रकाळी माताना दर्शने भक्तोनी भारे भीड जोवा मळी रही छे। भद्रकाळी माताजीने आजे विशेष श्रृंगार पण करवामां आव्यो छे त्यारे वहेली सवारथी ज माताजीना मंदिरमां भक्तोनी लांबी कतारो नजरे पड़ी रही छे। महाकाळी महालक्ष्मी અને મહા સરસ્વતી માતાનું આજે પૂજન કરવામાં આવશે। નગર દેવીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે। આજે દીપાવલીનો પર્વ છે અને આજે દિવાળીના દિવસે પાવન અવસર પર માતાજીને વિશેષ શ્રૃંગાર પણ કરવામાં આવ્યા છે। ભદ્રકાળી મંદિરનો સેવક છું ઘણા વર્ષોથી, અહીંયા સેવાઓ આપું છું, પણ આજે દિવાળીનો દિવસે ભદ્રકાળી માતાજીએ ઉમટી ભર્યા છે ભક્તો। અને આ ખરેખર ભદ્રકાળી મંદિરે તમે કોઈ બી આરાધના કરો છો, આંખથી આંખ મિલાવો છો માતાજીને, તમારા મનોકામના દરેક પૂર્ણ થાય છે। માતાજી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે માતાજી સાથ સાથ બિરાજમાન છે। આજે દીપાવલીનો પાવન પર્વ છે, વહેલી સવારથી જ ભક્તો મંદિરની અંદર આવી રહ્યા છે। નગરદેવી માં ભદ્રકાળી છે, તેના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। જે તહેવારોમાં જે માતાજીના દર્શનનું અનેરું જ મહત્વ રહેલું છે, લોકો માતાજીના દર્શન કરીને પૂજા અર્ચના કરે છે અને ત્યારબાદ આ તહેવારોની ઉજવણીની શરૂઆત કરતા હોય છે। નગરદેવી ભદ્રકાળી માને પણ વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો છે, આખું મંદિર પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યું છે અને જોઈ શકાય છે કે આખા મંદિર સૌથી પહેલા તો નગર દેવી માં ભદ્રકાળી નો જય હો। સ્વાભાવિક છે કે નગર દેવી છે અને આદ્યશક્તિનું સ્વરૂપ છે, સવારથી જ ભક્તોનો પ્રવાહ, સતત પ્રવાહ ચાલુ છે અને ભક્તોને સારી રીતે વ્યવસ્થિત રીતે દર્શન થઈ શકે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અને આજે સાંજે દીપાવલી પૂજન થશે અહીં ભદ્રકાળી મંદિરમાં। દીપાવલીનો પર્વ આજે કરવામાં આવશે, આમ તો બે દિવસ છે, તિથિ પ્રમાણે બે દિવસ થાય છે, પણ ભદ્રકાળી મંદિરમાં આજે દિવાળીનો પર્વ ઉજવવામાં આવશે। દિવાળી ઉજવવામાં આવશે અને એમાં મહાકાળી મહાલક્ષ્મી મહા સરસ્વતી ત્રણેયનું પૂજન સાંજે થશે અને એ ઉપરાંત પછી આરતી થશે। કાલે પણ દીપાવલી છે એટલે એ જ વસ્તુ કાલે પણ રિપીટ થવાની છે અને પરમ દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે સવારે 5:30 વાગે આરતી થશે, 4:30 વાગે મંદિરના પટ ખુલી જશે એટલે 4:30 વાગ્યાથી દર્શન શરૂ થઈ જશે। 5:30 થી 6 ની વચ્ચે માતાજીની આરતી થશે અને પછી રાબેતા મુજબ જે માય ભક્તોનો જે ઘસારો હોય છે એ દિવસે દર્શન માટે, એ દર્શન માટેની વ્યવસ્થા જેવી રીતે દર વખતે થાય છે એવી રીતે થાય છે।